દીપાવલી તેમજ નવા વર્ષના આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલીનો આ ઉત્સવ વિશ્વભરના અંદર દીપને પ્રજ્વલિત કરીને આપણે ઉજવતા હોઈએ છીએ. દીપકને આપણે બાહ્ય રીતે તો પ્રજ્વલિત કરીએ છીએ, પરંતુ આપણા અંતરમાં પણ એ અજવાળું પથરાવવું જોઈએ. આપણા બુદ્ધિના અંદર પણ દીપક પ્રજ્વલિત થાય, આપણા મનના અંદર એ જ્યોત પ્રજ્વલિત થાય, આપણા હૃદયમાં અને આપણા આત્મામાં એ દીપક પ્રજ્વલિત થવું જોઈએ. અને એટલે જ જ્યારે આપણે આ દીપકને પ્રજ્વલિત કરીને જ્યારે પ્રભુને પ્રણામ કરીએ, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આપણું સર્વસ્વ જ્યારે ઠાકોરજીને સમર્પિત કરી દેતા હોઈએ છીએ, તે વખતે પ્રભુને એ જ વિનંતી કરીએ છીએ, હે પ્રભુ, આપ એવી કૃપા અમારા સર્વ ઉપર આ દીપાવલી અને નવા વર્ષના અંદર કરો કે હજી કદાચ અમારા અંતરમાં અગર અજવાળું નથી થયું તો અમારા અંતરના અંદર એ ઉજાસ પથરાય અને અમે એનલાઇટન થઈએ. ઘણા લોકો અંધકારમાં જીવતા હોય છે, એમને સત્યનું જ્ઞાન જ થતું નથી. એમને ન સત્સંગ મળે છે, ન સદગુરુ મળે છે, ન સદભગવદીઓ મળે છે. કેવલ ભૌતિક જીવનમાં જ એમનો સમય એ ડ્રિંક એન્ડ બી મેરીમાં વ્યતીત થઈ જતું હોય છે અને આ અમૂલ્ય માનવ જન્મની જે ભેટ એમને મળેલી હોય છે એ કેવળ એ લોકો ગવાઈ દેતા હોય છે. બીજા પ્રકૃતિના લોકો હોય છે જેમના જીવનના અંદર વખત વખત પર ઓકેશનલી અજવાળા થાય છે. ક્યારેક કોઈક તીર્થયાત્રા પર ગયા હોય, કોઈ સત્સંગમાં ગયા હોય, કથામાં એકાદ બે દિવસ જતા રહ્યા હોય, કોઈ એકાદ બે સત્સંગીઓ મળી ગયા હોય, ગુરુ સાથેનો થોડોક કદાચ વાર્તાલાપ થઈ ગયું હોય ને થોડાક સમય પૂરતું એમના જીવનના અંદર એનલાઇટમેન્ટ આવી જાય, પરંતુ એ તરત પાછી માયા લાગવાથી એ દીપક ઓલવાઈ જતું હોય છે. ત્રીજા પ્રકૃતિ એવી હોય છે કે એમના જીવનના અંદર દીપક પ્રજ્વલિત થાય છે અને લાંબા ગાળા સુધી રહે છે, પરંતુ કોઈક જીવનમાં એવા ઇન્સિડન્ટ થઈ ગયા હોય, એવી કોઈ ટ્રેજેડી થઈ ગઈ હોય, એક્સિડન્ટ્સ થઈ ગયા હોય, કોઈ એવા ઉતાર ચઢાવ આવી ગયા હોય ને એમને તરત કંઈક ભગવાન ઉપર વિશ્વાસ પેદા થઈ ગયો હોય અને દીપક બુઝાઈ જતો હોય છે. અને ઉત્તમ પ્રકૃતિ જે છે જેના પર હરિ અને ગુરુ બંનેની કૃપા ઉતરેલી હોય છે, જે અધ્યાત્મના માર્ગ પર પુષ્ટિ માર્ગમાં ભક્તિ માર્ગમાં ગુરુના સાનિધ્યને પ્રાપ્ત કરીને, સદભગવદીઓના સત્સંગને પ્રાપ્ત કરીને, પ્રભુની સેવા પ્રાપ્ત કરીને, પ્રભુનું સ્મરણ કરતા કરતા જેઓ આગળ વધી રહ્યા છે, કેટલી પણ ચુનૌતીઓ આવે, કેટલા પણ ચેલેન્જીસ આવે, ઉતાર ચઢાવ આવે, કઠિનાઈઓ આવે, કસોટીઓ ઠાકોરજી લે, પરીક્ષાઓ લે, એમાં ટસ ના મસ ન થાય, સંઘર્ષનો સામનો કરીને કેવાય જીવનના અંદર ખોટા સારા અવસરો આવ્યા હોય, પરંતુ એમાં ને એમાં પ્રભુ ઉપરનો પૂર્ણ વિશ્વાસ રાખીને એમના અંતરનો એ પ્રકાશ સદા માટે જીવંત રહેતો હોય છે. કારણ કે ભગવદ્ પ્રેમ, ભક્તિ અને શ્રદ્ધારૂપી જે ઘી છે એ આ દીપકને હંમેશા માટે અખંડ જ્યોતના સ્વરૂપે પ્રજ્વલિત રાખે છે. બસ આપણા બધાના હૃદયમાં પણ આવી અખંડ જ્યોત સદા રહે. પ્રભુની ભક્તિ, પ્રભુનું સત્સંગ, પ્રભુનું નામસ્મરણ થી આપણે ક્યારે પણ દૂર ન થઈએ. પ્રભુની સેવા કરતા કરતા આપણું જીવન વ્યતીત બને. પુષ્ટિ પ્રચારના અંદર આપણે નિમિત્ત બનતા રહીએ અને આપણા બધાનું આત્મકલ્યાણ થાય. આ ત્યારે જ થઈ શકશે જો જીવનના છેલ્લા શ્વાસ સુધી આ દીપક આપણું પ્રજ્વલિત રહેશે. અને એટલે જ બુદ્ધિમાં, મનમાં, હૃદયમાં અને આત્મામાં આ દીપક પ્રજ્વલિત થવું જોઈએ. તો વિવેકનું દીપક બુદ્ધિમાં પ્રગટ થાય, ધૈર્ય અને સ્થિરતાનું દીપક એ મનમાં પ્રગટ થાય, ભગવદ્ આશ્રય, ભગવદ્ ભક્તિ, ભગવદ્ પ્રેમનું દીપક એ હૃદયમાં પ્રગટ થાય અને આત્મામાં આત્મકલ્યાણ કરવાની ભાવનાનું દીપક પ્રગટ થાય. આ રીતે આ દિવાળી આપણા જીવનમાં એક નવો પ્રકાશ
ઉર્જા લઈને આવે, નવું વર્ષ એક નવી તાજગી, એક નવી સવાર લઈને આવે. કદાચ કોઈ એકાદ વર્ષ તમારું ખરાબ પણ ગયું હોય તો નવા વર્ષમાં એક આશા બંધાય કે આ નવું વર્ષ નિશ્ચિત મારું સફળ જશે, અને કદાચ ન પણ જાય તેમાંથી કંઈક શીખીએ, કંઈક પામીએ. એવરી ઇન્સિડન્ટ ઓફ ધ લાઈફ ઇઝ અ લેસન. ગુડ હેપન્સ ઓર બેડ હેપન્સ, વી લર્ન આઉટ ઓફ ઇટ. અને આ જ દ્રષ્ટિકોણ એક ભક્ત પોતાના જીવનમાં રાખતો હોય છે કે જીવનમાં જે થાય છે એમાં કંઈક સારું જોવાનું છે, એમાંથી કંઈક શીખવાનું છે. અને એમ કરતો કરતો એ વ્યક્તિ એ ગઢાતો જાય છે અને પરિપક્વ બનતો જાય છે. તો કદાચ તમારું વર્ષ સફળ જાય કે અસફળ જાય, સફળતામાં એ ફળ છે, અસફળતામાં એ ફળ છે, એ બંનેમાં ફળ જ જોવાનું છે. સુખ મળે એમાં એ ફળ છે, દુઃખ મળે એમાં એ ફળ છે, બંનેમાં ફળ જોવાનું છે. તો જીવનના અંદર આવા નવા વર્ષો આપણા જીવનમાં અનેક આવતા જશે, અને નવું વર્ષ આવે એટલે પુનઃ એક નવી તાજગી સાથે આપણે એનું સ્વાગત કરીએ છીએ. સારા સારા નિયમો, સારા સારા સંકલ્પો આપણે લઈને આ નવા વર્ષને વધાવીએ. આપ સર્વને પુનઃ એકવાર દીપાવલી, નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. પ્રભુની કૃપાથી આ વર્ષ આપનું ખૂબ સફળ જાય, બસ એ જ પ્રભુચરણોના અંદર અભ્યર્થના સાથે. આપ સર્વને ફરી એકવાર શુભ દીપાવલી, નૂતન વર્ષ અભિનંદન.